डरथी रेस्टोरेंट खालीखम जोवा मळी रह्या छे। अनलॉक वन में रेस्टोरेंट तो खुल्या छे पण ग्राहकों मळता नथी। अमदावाद, सूरत, राजकोट, वडोदरा में तमाम जग्याएथी जे दृश्यो मळी रह्या छे तेमां रेस्टोरेंट खाली छे। रात्रे कर्फ्यू होवाथी रात्रे रेस्टोरेंट नथी खुली रह्या। कोरोनाना डरथी दिवसमां रेस्टोरेंटमां ग्राहक नथी मळी रह्या। अमदावादनो खाणीपीणी उद्योग मंदीमां डूब्यो छे। आश्रम रोड, एसजी हाईवे, सीजी रोडना रेस्टोरेंट खाली खम जोवा मळी रह्या छे। रेस्टोरेंट मालिकोने थई रह्युं छे करोड़ो रूपियानुं नुकसान। आ तरफ सूरतमां पण रेस्टोरेंटमां लोको जमवा माटे हजी नथी आवी रह्या। खाणीपीणी माटे प्रख्यात राजकोटमां पण रेस्टोरेंट खाली जोवा मळी रह्या छे। सूरत और राजकोट में शू है परिस्थिति संवाददाता शैलेष त्रिवेदी सूरत थी और शनि मैयड राजकोट थी जोड़ाई चुक्या है। शनि सौथी पहला आपनी पासे आवा मांगीश। राजकोट में लोग खाणीपीणी खूब ज शौकीन होय छे तेवुं हमेशा जाणवा मळे छे, परंतु अत्यारे जे समय चाली रह्यो छे कोरोनाना आ काळ में रेस्टोरेंट उद्योग जे छे ते पड़ी भांग्यो छे ते प्रमाणेना दृश्यो सामे आवी रह्या छे। लोको नथी निकळी रह्या, रेस्टोरेंट में नथी पहोंची रह्या। खाणीपीणी उद्योग ने खूब मोटो फटको पड़ी शके छे। ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો રંગીલા રાજકોટવાસીઓ છે, પેલા આપને દ્રશ્ય દેખાડવા માંગીશ છે, રેસ્ટોરન્ટો છે તે અત્યારે ખાલી પડી રહ્યા છે, કારણ કે રંગીલા રાજકોટવાસીઓ તે ખાવાના શોખીન છે, હર હંમેશ તેઓ રવિવાર, શનિવાર, બુધવાર જોતા નથી। 24 જે વાત કરવામાં આવે તો 365 દિવસ રાત્રે તેઓ બહાર જમવા જતા હોય છે, પરંતુ જે રીતે અત્યારે કર્ફ્યુના માહોલ વચ્ચે રાત્રે લોકો આવતા નથી એટલે રેસ્ટોરન્ટો સંચાલકો પણ મુશ્કેલીમાં જોવા મળી છે। કરોડોના ખર્ચે જે રોકાણ કરવામાં હોટલો બનાવવામાં આવી છે, રેસ્ટોરન્ટો બનાવવામાં આવી છે, છતાં પણ અહીંયા રીતે રાજકોટના જે હોટલોમાં અત્યારે જે ગ્રાહકો છે તે આવી નથી રહ્યા, કારણ કે તેનું મુખ્ય કારણ છે તે અહીંના જે સ્થાનિક છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। શું કહેશો તમે, કઈ રીતની પરિસ્થિતિ હોટલમાં જોવા મળી રહી છે અત્યારે? સાવચેતી રાખવા સત્તા પર કસ્ટમરને અંદર ડર છે હજી કે આવી નથી શકતા એ લોકો। एना माटे थईने सरकारने एवी विनंती छे के राजकोटमां राजकोटवासीओ फूडना तो शोखीन छे ज, पण अहींया रातना बधी पॉसिबल छे के रातना ए लोको वधारे पूरता बहार जमवानुं पसंद करे छे, रातना पोते बहार जमवानुं पसंद करे छे। तो सरकारने एवी विनंती छे के 7 वाग्यानो जे टाइम छे वधारवामां आवे। आपणे अहींया रेस्टोरंटमां सावचेती राखीए छीए छतां पण हजी लोको आवता डरे छे। शुं कहेशो, केवी केवी काळजी राखवामां आवे छे अत्यारे? અત્યારે સેનિટાઈઝર છે, એનાથી સેનિટાઈઝ કરવામાં આવે છે, ટેમ્પરેચર મીટર છે આપણી પાસે, વાસણ માટે જે ડિસ્પોઝેબલ વસ્તુ છે એ રીતના આપણે ચાવચેતી રાખીએ છીએ અત્યારે। ચોક્કસથી જે રીતે ડિસ્પોઝેબલ વસ્તુઓ પણ રાખવામાં આવે છે, જે રીતે રેસ્ટોરન્ટના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે પણ ખાલી ખમ જોવા મળી રહે છે, લોકો આવતા નથી, કારણ કે જે રીતે ગ્રાહકી છે રાજકોટમાં રાતની જોવા મળતી રહે, રંગીલા રાજકોટવાસીઓ રાતના શોખીન હોય છે। રાજકોટમાં કેસમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, રાજકોટમાં હજુ સુધી જે બીજા અન્ય જે જિલ્લાઓ કરતા કેસ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે, એટલે રાજકોટના જે રેસ્ટોરન્ટો સંચાલકો માંગ કરી રહ્યા છે કે તેઓને 12 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવે। જી બિલકુલ શનિ, સુરતની શું છે પરિસ્થિતિ જાણીએ શૈલેષ પાસેથી। શૈલેષ, સુરતમાં કેસ તો વધી રહ્યા છે, પરંતુ આ તરફ હોટલ રેસ્ટોરન્ટના માલિકો જે છે તમામ સાવચેતી સાથે, નીતિ નિયમો સાથે હોટલ ને રેસ્ટોરન્ટ શરૂ કરી ચૂક્યા છે, પરંતુ અનલોકના ફેઝમાં હજી પણ તે લોકોને ગ્રાહકો નથી મળી રહ્યા। ખાણીપીણી ઉદ્યોગને ફટકો પડી શકે છે, શું કહેશો આપ? ખાણીપીણી ઉદ્યોગને ફટકો પડી ચૂક્યો છે, તેનું કારણ છે કે હું અત્યારે સુરતનો જે રાજમાર્ગ છે એની ઉપરની રેસ્ટોરન્ટમાં છું, એ રેસ્ટોરન્ટ બતાવું છું। બપોરનો સમય છે, પરંતુ રેસ્ટોરન્ટ આખી ખાલી ખમ છે, ખૂબ જ વ્યવસ્થિત કહેવાય તેવી આ રેસ્ટોરન્ટ છે ને એ ખાલી ખમ દેખાઈ રહી છે, ત્યારે કેવી હાલત છે રેસ્ટોરન્ટ ઉદ્યોગની અને ખાસ કરીને ગ્રાહકો શા માટે નથી આવી રહ્યા તેની વિગત જાણવાનો પણ આપણે પ્રયાસ કરીએ। જી અભી, અનલોક કે બાદ લોગ ક્યુ નહીં આ રહે? જી કોરોના કે ડર સે નહીં આ રહે શાયદ, મુજે લગતા હૈ સર। પહેલે જો લોગ આતે થે જો થી સિચ્યુએશન ઉસમે કિતના ફર્ક હુઆ? પહેલે સે તો બહોત જ્યાદા, અભી ઝીરો સમજ લીજે, પહેલે સે તો પહેલે તો અચ્છા તા, ઉસકે હિસાબ સે તો અભી તો અચ્છા। અભી શામ કો ભી જલ્દી બંધ હો જાતા હૈ, વો ભી ફર્ક પડતા હૈ? જી પહેલે અબ ટાઈમિંગ હોતા હૈ ના ખાના ખાને, ટાઈમ તો અભી
शाम को जल्दी बंद करना पड़ता है, तो वो टाइम में लोग नहीं, गेस्ट भी नहीं आ सकते, तो हम लोग को बंद करके जाना पड़ता है ऐसा सर। ये कोरोना की जो बीमारी चल रही है उसको लेके आपने यहाँ क्या क्या इंतजाम किए? यहाँ पे हमारा जैसे ड्यूटी में ज्वाइन करने से पहले हम लोग सैनिटाइजर यूज करते और वो चेक करते, और बाकी ग्लव्स है, मास्क हो गया, सब यूज करते, मतलब किचन में साफ सफाई लेके सब कुछ अच्छा होता है। और जो लोग आते हैं उनके लिए भी सैनिटाइज सब व्यवस्था है? जी हाँ, जब गेस्ट एंट्री करते हैं उसके लिए भी सैनिटाइजर का गेट में रखा है, चेकिंग होता है, सोशल डिस्टेंस से मतलब सब टेबल में सर्व किया जाता है सब। हूँ फरी थी आ रेस्टोरेंट खाली है, पण ए दृश्य बताविश के अत्यारे अहीं रेस्टोरंट खाली है परंतु सोशल डिस्टन्स पूरेपूरो अमल करवामां आवे छे, साथे साथे जे लोको आवे छे ए लोकोने पण पूरती सलामती रहे, लोकोने कोरोना ने लईने कोई डर न रहे तेने माटेनी पण तमाम तैयारी करवामां आवे छे। हूँ आ जे दृश्य अत्यारे बतावी रह्यो छुं ए दृश्य एक ज रेस्टोरंटना छे एवुं नथी, परंतु सूरत शहरना अन्य रेस्टोरंटमां पण आवी हालत छे। आ रेस्टोरंटना जे ओनर छे एमनी साथे वात करीए, कोरोना पछी केवी इफेक्ट देखाय? साहेब कोरोना पछी आपणे एवुं कही शकीए के अमे खाली रेस्टोरंट खोलेला छे पण कोई हजी आवतुं नथी, कारण के लोको हजी भी डरे छे के अमे अहींया आवशुं ने कशुं थई जशे तो कोई इश्यू थशे तो। પણ આપણે રેસ્ટોરન્ટ જ્યારેથી 8 તારીખથી ચાલુ કર્યું અમે બધા જ પ્રિકોશન્સ પ્રોપર લીધા છે, બધાને પ્રોપરલી હેડગેર્સ આપ્યા છે, ગ્લવ્સ પહેરાવ્યા છે, માસ્ક પહેરાવ્યા છે, આપણે આખું રેસ્ટોરન્ટ દિવસમાં 2 વાર સેનિટાઈઝ કરીએ છીએ, પ્લસ આપણે જેટલા બી લોકો આવે તેની એન્ટ્રી કરીએ છીએ, એ લોકોને પ્રોપરલી ટેમ્પરેચર ચેક કરીએ છીએ। પણ જે ધંધો આપણે એક્સપેક્ટ કરતા હતા જે કોરોના પહેલાનો જે ધંધો હતો એ તો હવે મને નથી લાગતું કે આગળ જતા 2 મહિના સુધી આપણે એવો કોઈ બી સિચ્યુએશન બની શકે, કારણ કે લોકો ડરી ગયા છે થોડાથી। જે થોડા ઘણા પણ ગ્રાહકો આવે છે, લોકો આવે છે, તેઓ શું કહે છે, એમની સાથે કઈ વાતચીત? ગ્રાહકો જેટલા બી આવે છે એ લોકો તો થોડા બહોત એમ ખુશ થઈને આવે છે કે અમને હવે થોડું ખાવાનું બહારનું મળ્યું, કારણ કે આટલા 2 મહિના થયા લોકો ઘરે ને ઘરે હતા। પણ જેવા હજી ગ્રાહકો આવા જોઈએ એવા નથી આવતા, ને એ લોકોનું કહેવાનું એમ છે કે તમે જે રીતે પ્રિકોશન્સ લીધા છે એવું અમે ચાહીએ છીએ કે બધી હોટલના લોકો બી પ્રિકોશન્સ લે, તો ધીરે ધીરે ગ્રાહકોમાં કેવું છે કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થશે, અને એનાથી કેવું છે કે લોકો બહારે આવતા થશે। ખાસ કરીને સાંજના સમયે જે રેસ્ટોરન્ટમાં વધારે ભીડ રહેતી હોય ને અત્યારે એ સમયે બંધ કરવામાં આવે છે, એ કેવો ફેરફાર હોવો જોઈએ? એકચ્યુઅલી સાહેબ આપણે સુરતમાં સૌથી મેજર બિઝનેસ છે ને ટેક્સટાઇલ અને ડાયમંડ છે, જે લોકો સમજો કે 9 વાગે તો ક્લોઝિંગ કરે અને 10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચે, એટલે અમારો જે રેસ્ટોરન્ટ ધંધો છે ને એ કેવો છે કે 9 રાતના 9 થી લઈને 11-11:30 વાગ્યા સુધીનો ધંધો, હવે 9 થી 9 માં જ જો આપણે ક્લોઝિંગ કરાવી દે તો જે બાકીના લોકો છે એ લોકોને જે આવવાનો ટાઈમ છે એ ટાઈમ જ તમારો પૂરો થઈ જાય, એટલે લોકો આવી જ નથી શકતા। અને પાર્સલનું બી એવું છે કે લોકો હવે પછી ઘરે મંગાવીને ખાવાની મજા એટલી નથી જેટલી મજા તમે રેસ્ટોરન્ટમાં આવીને ખાઈને કરો એના જેવું, કારણ કે ઘરે જાય એટલે થોડું ઠંડુ થવાનું અને એનો ટેસ્ટ બી તમને નહીં આવે જેવું જોઈએ એવું। તો કેવા ફેરફાર થવા જોઈએ એવું તમને શું લાગે છે કે રેસ્ટોરન્ટ બિઝનેસ ફરીથી એસ્ટાબ્લિશ થાય એના માટે કેવું પેકેજ અથવા તો કેવા ફેરફાર હોય? ફેરફારમાં સાહેબ સૌથી પહેલા તો હું એ રજૂઆત કરીશ કે અમારા જે અત્યારે રેન્ટ ચાલે છે એ સૌથી હેવી હોય છે, રેન્ટમાં અમને અમારે થોડો સપોર્ટ મળે, જેમાં કેવું છે કે અત્યારે અમારા હવે જે 2 મહિના સુધી ઓર બિઝનેસ આપણો સેટલ નહીં થાય ત્યાં સુધી હાફ રેન્ટ કે કંઈક અમને સુવિધા આપવામાં આવે, કારણ કે અત્યારે જે 2 મહિના ગયા છે એમાં તો અમે કોઈ ધંધો કર્યો નથી અને લોકો રેન્ટ હજી બી માંગે જ છે રેસ્ટોરન્ટવાળા, તો અમને એવી અપીલ છે કે ગવર્મેન્ટ અમને સપોર્ટ આવે કે અમને રેસ્ટોરન્ટ જે આપણે યુનિટી હોય એ લોકો એવું કંઈક વિચારે અમારા માટે બધા માટે કે રેન્ટ આપણે જે 2 મહિનામાં કોઈ બિઝનેસ નથી કર્યો તો રેન્ટ નહીં લેવું જોઈએ, અને આગળ જતા જે ધંધો નથી થતો અને આપણે લોકો માટે ને પોતાનું બી આપણે કેવું છે સેલેરી બધાને સ્ટાફને આપવાની એ બધો ખર્ચો જોતા આપણે હાફ રેન્ટમાં કરી દે તો અમારા માટે ઘણો સપોર્ટ રહેશે। ચોક્કસ, જે રીતે સમગ્ર ધંધો અત્યારે રેસ્ટોરન્ટનો ધંધો પડી ભાંગ્યો છે તેમાં સરકાર કંઈક હસ્તક્ષેપ કરે એ પણ ખૂબ જરૂરી બન્યું છે। જી બિલકુલ શૈલેષ, આપનો પણ આભાર, સની આપનો પણ આભાર। તો રાજકોટ અને સુરતની પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો, રેસ્ટોરન્ટ અને હોટલ્સ તો ખુલી ગઈ છે પણ પરંતુ ગ્રાહકો નથી પહોંચી રહ્યા।